नमस्त विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में तमारू स्वागत है। विद्यार्थी मित्रों, तमने जे स्वाध्यायपोथी लखवा माटे आपवामां आवेल छे, आज वीडियो में बात करवानी छे धोरण आठ विषय तमारू विज्ञान जे छे, एमां चेप्टर नंबर 18 तमारू छेल्लू जे छे हवा अने पाणीनुं प्रदूषण, आ चेप्टर छे एनुं संपूर्ण सोल्यूशन जोवाना छीए। बराबर, चेप्टर पूरुं थाय एटले तमारा बधा विषय अने बधा धोरण तमारा छे 3 થી 8 ધોરણના સ્વાધ્યાયપોથીના સોલ્યુશન અપલોડ થઈ ગયા છે। ખાસ તમારે જોવાના બાકી તો જોઈ લેજો, અને લખાઈ ગયા હોય તો એકવાર કન્ફર્મ કરવા માટે ફરી પાછા બધા છે જોઈ લેજો। બરાબર, અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી દો, અને બાજુમાં બેલ આઇકન છે તે પણ દબાવી દે, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો હોય નોટિફિકેશન તરત તમારા સુધી પહોંચી જાય। ચલો, આપણે આટલી ખ્યાલ છે કે ભાઈ પ્રદૂષણની સમજ આપણી પાસે છે અને હવા અને પાણીનું મહત્વ છે આપણે જાણીએ છીએ। બરાબર, ચાલો પહેલો પ્રશ્ન આપેલ છે કે વાતાવરણમાં પ્રદૂષકો ફેલાવવાની ઘટનાઓ પૈકી કઈ ઘટના છે માનવ સર્જિત નથી? તો કે જ્વાળામુખી ફાટવાની ઘટના છે, માનવ સર્જિત નથી। બરાબર, બાકી છે માનવ સર્જિત છે। બીજું, રેફ્રિજરેટર, એર કન્ડિશનર તથા એરોસોલ જે છે એમાં સ્પ્રેમાં કયા પ્રદૂષકો ઉપયોગ છે ઘટાડવો જોઈએ? તો કે એમાં CFC ક્લોરોફ્લોરોકાર્બન જે છે, બરાબર, એનો ઉપયોગ છે ઘટાડવો જોઈએ। ત્રીજું, રિક્ષાના ધુમાડામાં ઝેરી વાયુઓનું પ્રમાણ જોવા મળ્યું તો તેનું કારણ શું હોઈ શકે? તો કે અપૂર્ણ દહન છે હોઈ શકે। બરાબર, અપૂર્ણ દહન થાય એટલે પ્રોબ્લેમ જોવા મળે। ચોથું, નદી મૃત થવી એટલે શું? તો કે નદીના પાણીનું પ્રદૂષણ છે વધી જવાથી જલીય જીવન છે નષ્ટ થવું। બરાબર, પાંચમું, ગ્રીન હાઉસ અસર એટલે? તો કે હવામાં કાર્બન ડાયોક્સાઇડ CO2 પ્રમાણ વધવાથી વાતાવરણનું ગરમ થવું, એટલે શું કહેવાય? ગ્રીન હાઉસ અસર। બરાબર, ચાલો ત્યારબાદ ઝોડકા જોડવાના છે। CNG છે શું? તો કે દબાણયુક્ત કુદરતી વાયુ છે। LPG છે એ શું છે? તો કે LPG છે એ પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ છે। ત્યારબાદ CFC છે શું? તો કે ક્લોરોફ્લોરોકાર્બન છે। અને WWF જે છે એ શું છે? તો કે વર્લ્ડ વાઇફ ફંડ ફોર નેચર એ છે। બરાબર, ચાલો સાતમું છે, મનુષ્ય કઈ રીતે હવાને પ્રદૂષિત કરે છે? તો કે કોલસા, લાકડા તથા છાણાના ઉપયોગ બળતણ તરીકે કરવાથી, તેમજ વાહનો ચલાવવાથી, કૃષિ કચરો ગમે તે જગ્યાએ સળગાવવાથી હવા છે પ્રદૂષિત કરે છે। આઠમું, પાણીનું પ્રદૂષણ છે માનવીની દેન છે, આવું સાથે કહી શકાય? તો કે માનવી છે નદી તળાવમાં કપડાં ધુએ છે, પશુઓને નવડાવે છે, તળાવની આજુબાજુ મળમૂત્રનો ત્યાગ કરે છે, કારખાનાનું કેમિકલનું યુક્ત પાણી જે છે એ નદીમાં થોડો છોડે છે। બરાબર, એને તેથી આપણે કહી શકીએ કે ભાઈ પાણીનું પ્રદૂષણ છે એ માનવીની દેન છે। બરાબર, ચાલો નવમું, ગ્લોબલ વોર્મિંગના કારણે હિમશિલાઓ પીગળે છે, તેના પગલે કઈ કઈ સમસ્યાઓ સર્જાઈ શકે છે? તો કે હિમશિલાઓ પીગળવાથી દરિયાની સપાટીમાં વધારો થાય છે, તેમજ વરસાદ પડવાની પદ્ધતિમાં ફેરફાર થાય છે, ખેતી, જંગલો, પ્રાણીઓ, વનસ્પતિ વગેરેનો ખૂબ મોટી અસરો છે થશે। બરાબર, દસમું, ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવા માટે સરકારી કક્ષાએથી ક્યાં ક્યાં ઉપાયો યોજી શકાય? તો કે PUCના નિયમો છે કડક બનાવી શકાય, CNG વાહનોનું પ્રમાણ વધારી શકાય, અત્યારે ઇલેક્ટ્રિકનો જમાનો છે તો ઇલેક્ટ્રિકનું પણ વધારે વાહન જે છે એનો ઉપયોગ વધારે કરી શકાય, પ્રદૂષણ ફેલાવતા એકમોને દંડ કરી શકાય। બરાબર, અગિયારમું, પેટ્રોલ પંપ પર મળતા સીસા રહિત પેટ્રોલ અને સીસાયુક્ત પેટ્રોલ વચ્ચે શું તફાવત છે? તો કે સીસાયુક્ત પેટ્રોલના દહનથી વાતાવરણમાં ઝેરી વાયુ જે છે, બરાબર, ઝેરી શીશું છે એ મુક્ત થાય છે અને વાતાવરણ પ્રદૂષિત થાય છે, જ્યારે સીસારહિત પેટ્રોલમાં CC જે છે એ વાતાવરણમાં ભળતું નથી, એના દ્વારા જે વાયુ નીકળતો એ ભળતું નથી। બરાબર, બારમું, ગ્રીન હાઉસ અસર ઓછી કરવા માટે વનસ્પતિ કઈ રીતે ઉપયોગી બને છે? તો કે વનસ્પતિ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે, અને આમ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે ઘટે છે, આથી કહી શકાય કે ભાઈ ગ્રીન હાઉસ ઓછી કરવા માટે વનસ્પતિ છે ઉપયોગી થાય છે। તેરમું, જો પૃથ્વીનું સરેરાશ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જાય તો પૃથ્વી પર ક્યાં ક્યાં ભૌગોલિક ફેરફાર જોવા મળશે? તો ધ્રુવ પ્રદેશો છે અને હિમાલયના બરફ છે પીગળી જશે, બરાબર, વધી જાય તો શું થાય? પીગળી જાય બરફ, તેમજ વિવિધ વિસ્તારમાં અસહ્ય ગરમી પડશે અને વરસાદ પડવાની પદ્ધતિમાં ખેતી, જંગલો અને સજીવોમાં તેની હાનિકારક અસર છે જોવા મળશે। બરાબર, 14મું પેલું છે, હવાનું પ્રદૂષણ ફેલાવવામાં કઈ કઈ કુદરતી ઘટનાઓ જવાબદાર છે? તે કેવી રીતે પ્રદૂષણ ફેલાવે છે? તો કે જંગલોમાં લાગતી આગ અને જ્વાળામુખી વિસ્ફોટથી ધુમાડો અને રાગ છે વાતાવરણમાં પડીને હવાને છે વધારે પ્રદૂષિત કરે છે। બરાબર, 15મું, અશ્મિ બળતણની સરખામણીએ સૌર ઉર્જા જળ વિદ્યુત કેવી રીતે ફાયદાકારક છે? તો કે સૌર ઉર્જા કે જળ વિદ્યુત છે વાપરવાથી ઉર્જાની બચત થાય છે, વાતાવરણમાં પ્રદૂષકોનું પ્રમાણ ઘટે છે, બરાબર, હવા પ્રદૂષણ ઓછું થાય છે, જ્યારે અશ્મિ બળતણથી હવાનું પ્રદૂષણ છે એ થાય છે, માટે સૌર ઉર્જા અને જળ વિદ્યુત છે ફાયદાકારક છે। 16મું આપેલું છે, વૃક્ષ વાવીને આપણે પર્યાવરણને કઈ રીતે મદદરૂપ બની શકીએ છીએ? તમારા શબ્દોમાં લખો, તો કે વૃક્ષો છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે વાપરે છે, આથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ છે ઘટે છે, અને વૃક્ષો છે વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે, આમ આપણે પર્યાવરણને મદદરૂપ થઈ શકીએ છીએ। બરાબર, 17મું, તમારા મહોલ્લામાં દરરોજ કચરો વાળવામાં આવે છે, તેના બદલે તમે બીજો કયો યોગ્ય ઉપાય સૂચવશો જે પ્રદૂષણને અટકાવે? તો કચરાને બાળવાને બદલે એક ખાડો ખોદી બધાને વિનંતી કરે છે કચરો છે ખાડામાં નાખે, અને આ કચરો જે છે એ થોડા સમય પછી ખાતરમાં પરિવર્તિત થઈ જાય, બરાબર, અને તેનો ઉપયોગ છે એ કરી શકાય, અને પ્રદૂષણ છે આપણે આ રીતે અટકાવી શકીએ। બરાબર, ચાલો
ત્યારબાદ 18મો ક્વેશ્ચન આપેલ છે, ક્યારેક નળ નળ દ્વારા આપવામાં આવતું પાણી છે પ્રદૂષિત હોવાના સમાચાર વર્તમાનપત્રોમાં વાંચવામાં આવે છે, આવું કેમ થતું હશે? તો કે જ્યારે પાણીમાં નુકસાનકારક પદાર્થો છે જેવા કે મળમૂત્ર, ઝેરી રસાયણો, કાદવ વગેરે પડે છે ત્યારે પાણીની ગુણવત્તા છે બગડે છે, અને આમ હાનિકારક પદાર્થો છે એ પડવાથી પાણી છે એ પ્રદૂષિત થાય છે, બરાબર? ચાલો 19મું છે, જુદા જુદા સ્ત્રોતો દ્વારા મળતું પાણી છે એસિડિક છે કે નહીં તે કેવી રીતે નક્કી કરશો? તો કે જુદા જુદા સ્ત્રોત દ્વારા મળતા પાણીની એસિડિકતા નક્કી કરવા માટે લિટમસ પેપરનો આપણે ઉપયોગ છે કરીશું, બરાબર? 20મું છે, કાનપુરમાં આવેલા 5000થી વધુ કારખાના ગંગા નદીને પ્રદૂષિત કરે છે, શું આ કારખાના બંધ કરી શકાય? તમારા ઉત્તર માટે યોગ્ય કારણ આપો. તો કે ના ભાઈ, બંધ કરી શકાય, કારણ કે કારખાના બંધ કરવાથી ઘણા ખરા લાખો લોકો જે છે એ બેકાર બની જાય, તેમજ આપણને ઉપયોગી વસ્તુ જેવી કે ખાતર, સાબુ, ચામડું, રંગ, ખાંડ વગેરે જે છે આપણને નહીં મળે. આથી આ કારખાનાને છે કચરાને પ્રદૂષણ મુક્ત કરીને નદીમાં છોડી શકાય, બરાબર? 21મું છે, પ્રદૂષિત પાણી ભૂમિને કઈ રીતે પ્રદૂષિત કરે છે? તો કે પ્રદૂષિત પાણી છે એ ભૂમિમાં ભળવાથી જમીનની એસિડિકતા છે વધે છે, અને તેના લીધે જમીનની ફળદ્રુપતા ઘટે છે, જેના લીધે ઉત્પાદનમાં શું થાય? ઘટાડો થાય છે, બરાબર? ચાલો, ઔદ્યોગિક વિસ્તારોમાં વોટર ટ્રીટમેન્ટ છે એ પ્લાન્ટ શા માટે નાખેલો હોવો જોઈએ? તો કે ઔદ્યોગિક વિસ્તારમાં નીકળતું પાણી છે એ આર્સેનિક, શિશુ જેવા ઝેરી દ્રવ્યો છે ધરાવતું હોય છે, આથી તેને સીધું જ નહીં કે તળાવમાં, નદી કે તળાવમાં ન છોડતા તેનું શુદ્ધિકરણ કરવા માટે ત્યાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે હોય છે, બરાબર? 23મું છે, રિસાયકલ એટલે શું? ટૂંકમાં સમજાવું તો કે રિસાયકલ એટલે વપરાયેલ વસ્તુ કે પદાર્થ પર યોગ્ય પ્રક્રિયા કરી તેને ફરી વાપરવા લાયક બનાવવી અને તેનું પુનઃ ઉત્પાદન કરવું, એને શું કહેવાય? રિસાયકલ કહેવાય. 24મું, રીયુઝ એટલે કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પદાર્થોની યાદી બનાવો, કેવી રીતે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેના વિશે ટૂંકમાં વર્ણવો. તો કે છાપાની કોઈ પસ્તી છે, કાગળ છે, પ્લાસ્ટિક છે, પ્લાસ્ટિકની થેલી વગેરે ઉપયોગમાં લઈ શકાય છે. ઉદાહરણ તરીકે કાગળની પસ્તી છે અને યોગ્ય પ્રકારે પલાળી તેમાંથી જરૂરી ઉપયોગી કાગળનો જે આપણે જથ્થો જે છે એ મેળવી, બરાબર, કાગળનો માવો બનાવી તેમાંથી ફરી કાગળનું ઉત્પાદન છે આપણે કરી શકીએ છીએ, બરાબર? હવે પ્રદૂષિત છે કે નહીં તે જાણો તમે શું કરશો? જરૂર પડતો શિક્ષક કે વાલી સાથે ચર્ચા કરો. અહીંયા તમારે કહેવાનું છે, ચિત્ર પણ કોઈ પણ તમે અહીંયા દોરી શકો છો, બરાબર? ચાલો, ત્યારબાદ 26મું આપેલું છે કે નીચેના વિધાનો વાંચી સાચો વિકલ્પ પસંદ કરો. વિધાન એક છે, કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વીનું તાપમાન જાળવી રાખવા મદદ કરે છે, અને વિધાન બીજું છે, કાર્બન ડાયોક્સાઇડ છે એ પારક્ત કિરણોનું શોષણ કરીને ગરમીને વાતાવરણમાંથી બહાર જતા અટકાવે છે. તો આ શું આવશે? તો કે બંને વિધાનો છે ખોટા છે, બરાબર? ચાલો, 27મું, નીચેના વિધાનો પૈકી ખોટું વિધાન સુધી સાચું બને તેમ ફરીથી લખો. ચાલો, ખોટું વિધાન કયું છે? તો કે પેટ્રોલિયમ પેટ્રોલના સંપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા પ્રદૂષકો ઉત્પન્ન થાય છે. આ વિધાન ખોટું છે. સાચું શું છે? તો કે પેટ્રોલિયમના અપૂર્ણ દહનથી, બરાબર, સંપૂર્ણની જગ્યાએ અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડના પ્રદૂષકો છે એ ઉત્પન્ન થાય છે. ખ્યાલ કે મિત્રો, આપણું જે સોલ્યુશન હતું એ સંપૂર્ણ પૂરું થઈ ગયું. આવી રીતે તમારા બધા ધોરણ અને બધા વિષયના મોસ્ટ ઓફ તમારા 3-8 ધોરણની સ્વાધ્યાયપોથી છે પૂરી થઈ ગઈ છે. મને સ્વાધ્યાયપોથીના બધા ચેપ્ટર્સની PDF જોતી હોય તો આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalay.in વેબસાઇટ પરથી સંપૂર્ણ સોલ્યુશન છે એની PDF તમે મેળવી શકશો. ચેનલમાં તમે નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં બેલ આઇકન છે તે પણ દબાવી દો, જેથી કરીને જોવા પણ તમારા ધોરણનો વિડીયો નોટિફિકેશન તરત તમારા સુધી પહોંચી જાય. મિત્રો, વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય. આવજો મિત્રો, જય હિન્દ, જય ભારત.